જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ વાંચીએ. જય સચ્ચિદાનંદ. આપ્તવાની શ્રેણી 13 ઉત્તરાર્ધ, પેજ નંબર 306, હેડિંગ જગત જીવે આલંબનથી. પ્રશ્ન કરતા, પણ દાદા, માનસને અનાદિની ટેવ છે કે અવલંબનથી જ જીવવું? દાદાશ્રી, અવલંબન વગર તો મરી જાય માણસ. આલંબનથી જીવે એનું નામ સંસાર, અને નિરાલંબથી જીવે એનું નામ મુક્તિ. આ બળિયો આલંબનોમાં આનંદ કરે છે, એ પાછું છૂટી જાય ને, નિરાલંબનો મોક્ષ થાય. પ્રશ્ન કરતા, પણ માણસને અવલંબન વગર ચાલે જ નહીં ને? દાદાશ્રી, આલંબનોમાં આનંદ ક્યાં છે કે છે? અને જે આનંદ લીધો હોય, જે ચીજમાંથી એ ચીજ ખસી જાય, વ્યક્તિ ખસી જાય, પાછો દુઃખી ને દુઃખી, ભૂખ્યો ને ભૂખ્યો, અધૂરો ને અધૂરો, નવી ચીજ પકડે, એ ખસી જાય, ત્રીજી ચીજ પકડે. ફરક એટલો છે કે દરેક વસ્તુનો અનુભવ લઈ આત્મા ઊંચો ચડે છે કે હવે આમાં સુખ નથી, કંઈક આમાં તો હશે ને. બીજી ચીજનો અનુભવ લે છે, આમાં સુખ નથી. એ અવલંબનોનો અનુભવ કરતો કરતો અનંત કાળથી છેવટે તારણ કાઢે છે કે સાચું સુખ આત્મામાં છે. એ જે ડિસિઝન આવે ને, પછી ઝપાટાબંધ છૂટી જાય છે. પોતે પોતાનું અવલંબન મળ્યું પછી છૂટી જાય. પણ એવું કોઈક નિમિત્ત જોઈએ, જ્ઞાની પુરુષનું, અનુભવી જ્ઞાની મળી ગયા, એને પોતાના સ્વરૂપનું ભાન કરાવે, પછી અવલંબનમાંથી છૂટી જાય. દાદાશ્રી, ચાલે નહીં. પ્રશ્ન કરતા, એ એમ કહે છે કે હું અવલંબન વગર જીવી શકું નહીં, એક નહીં તો બીજું અવલંબન જોઈએ જ. દાદાશ્રી, જ્ઞાન ના હોય તો અવલંબન વગર કોઈ હોઈ શકે નહીં. આ તો રાત્રે ઘરમાં કોઈ ના હોય ને તોય મનમાં ઉપાધિ થયા કરે. પ્રશ્ન કરતા, એટલે પાછો બીજા અવલંબન પાસે જાય? દાદાશ્રી, અવલંબન બદલે. પ્રશ્ન કરતા, બીજા પેલા લોકો શું કહે? આવો, હું કાંઈ કરી આપીશ. પેજ નંબર 307. દાદાશ્રી, અરે જોઈએ એટલા અવલંબન, એટલે અવલંબન બદલ્યા કરે, નહીં તો પછી હું તો મરી ગયો રે. બોલે એવું અવલંબન લે. અરે તેથી કંઈ મટ્યું? ના બોલીશ મુવા, તોય બોલે એથી શાંત પડતું નથી. પ્રશ્ન કરતા, સાંત્વન રહે પોતાને સાંત્વન? દાદાશ્રી, આ સાંત્વન શેનું રહે છે? ઉતર્યો જે ઉપર ચડ્યો હતો એ ડેવલપમેન્ટ હતું, તે ડેવલપમેન્ટ પાછું થયું, આ ઓછું થયું આ. અરે પણ જીવતા મરી ગયો. પ્રશ્ન કરતા, અવલંબનથી જીવીને એના જીવનમાં ફેરફાર પણ શું દેખાયો? તમે કહો છો અવલંબનથી જીવેલો માણસ મરેલા બરોબર છે. દાદાશ્રી, છતાં આ બધું આખું જગત જીવી જ રહ્યું છે ને? પણ આખું જગત, સાધુ સંન્યાસી, આચાર્યો બધા અવલંબનથી જીવે જ છે ને? અવલંબન વગર તો કશું થાય નહીં ને. કારણ શું છે? તો કે આ એ રિલેટિવ સત્ય છે. પૈસો, વાઈફ, છોકરા, ઘર, ગાડી, તબિયત સારી હોય, તબિયત બગડે, અનુભવ થાય છે ને, એના રિલેટિવ સત્ય છે. એટલે ખોટું નથી, જગતે રિલેટિવ સત્ય, એ અનુભવ કરતો કરતો ઉપર ચડે છે. પણ છેવટે જે એને કાયમનું સુખ જોઈએ છે, સનાતન સુખ, મુક્તિ, મોક્ષ, એ તો રિયલનું, સતનું અવલંબન થશે, નિરાલંબ વસ્તુને પ્રાપ્ત કરશે, ત્યારે જ થશે. અને કુદરતી નિયમ છે, જેમ આખું સંસારમાં આવા જ્ઞાનીઓ 200, 500, 1000 વર્ષે થયા જ કરતા હોય છે, તે આગળની વાત જગતને આપ્યા જ કરતા હોય છે, ભાઈ આત્મા તરફ જાઓ,
સંસાર જોખમ છે, ભય છે, દુઃખી થશો, એ પછી આ બાજુ ખસે જ છે લોકો. એટલે એવા નિમિત્તો મળતા જાય અને છેવટે આત્માનું ભાન થાય, પછી ધીમે ધીમે મોક્ષનો માર્ગ પૂરો થઈ જાય. ને દીપકભાઈ, આ કહે છે ને આ સાંત્વન શેનું રહે છે? ઉતર્યો જે ઉપર ચઢ્યો હતો એ ડેવલપમેન્ટ હતું, તે ડેવલપમેન્ટ ઓછું થયું આ. અરે પણ જીવતા મરી ગયો એટલે શું? આજે બોલે છે ને હું તો મરી ગયો મરી ગયો, આમાં શું છે કે એનો આધાર જ્યારે અહંકારનો આધાર હોય છે કંઈક, એ આધાર તૂટે ને એટલે એને પછી મરવાનો વિચાર આવે, હું આપઘાત કરી નાખું, મારું કોઈ રહ્યું જ નથી. એ આધાર તૂટવાથી આપઘાત પછી કરે છે. ભાઈ આપઘાત કરવાથી ઊંચા ડેવલપમેન્ટમાંથી નીચે આ ગયો પાછો, આવરણ ચડશે એને, એને કંઈ શાંતિ વળતી નથી. દેહ જેમ કેન્સર થયું હોય પેટમાં તો કપડું ફેંકી દીધું, કપડાં ધોવા નાખી દીધા, તેથી કંઈ દેહનું કેન્સર મટ્યું નહીં, એવું આ કર્મોથી જે હતાશ થાય છે, દેહનો ત્યાગ કરે છે આપઘાત કરીને, કર્મો તો જોડેલે એમ બીજે અવતાર જાય છે, એ વધારે દુઃખી થશે. આપઘાતનો ગુનો ચોંટ્યો અને કર્મ તો રહ્યા બાકી, એટલે આ ડેવલપમેન્ટ એનું આવરણ ચડશે એમ ટૂંકમાં. આ જાનવરમાં જાય એટલે આવરણ ચડ્યું, ડેવલપમેન્ટ ઓછું થયું, દુઃખ ભોગવશે, પછી ભોગવાટા પૂરા થાય પાછો માણસમાં આવશે. એવી રીતે આ ચડે છે પડે છે, પણ એને એ સમજાતું નથી કે આ રિલેટિવ અવલંબન વિનાશી છે, મારું અવિનાશી સ્વરૂપ એને હું પ્રાપ્ત કરું. એ જ્યારે દ્રષ્ટિ આવશે ને પછી આ સંસારમાંથી છુટકારો, નહીં તો ભટક ભટક દુઃખી દુઃખી. એટલે આધારથી આશ્વાસન લે છે કે? એટલે લેતો હતો અને એ આશ્વાસ આધારે તૂટ્યા ને એટલે મરવાનો વિચાર આવ્યો એને. અહંકાર એટલે શું? કોઈ પણ આપઘાત એટલે શું? કોઈ પણ જાતનો વિકલ્પ રહ્યો નહીં જીવવા માટે. એટલે દાદા શું કે, હું ચોર છું, 10 વખત બોલ ને ચોરી શરૂ કર, પણ તું જીવ મુવા, પછી માર પડશે ને એટલે ડાયો થઈશ કે ના ચોરી કરવી ખોટી છે. પણ એ આધાર હતો, હું ચોર છું, એ વિકલ્પ એ જીવવાનો આધાર છે એનો. અને અહીંયા કોઈ વિકલ્પ રહ્યો નહીં એટલે આપઘાત કરે છે. અને આપઘાત તો એ અહંકાર છે એક જાતનો, મરી જવું મરી જવું, અમારું કોઈ છે જ નહીં. પણ એ કંઈ દુઃખ અંત નથી આવતો એનો. એટલે આમાં દુઃખનો દુઃખને સમતા ભાવે પૂરું કરવું પડશે. ગુનો કર્યો છે પોતે એટલે દુખાયા છે, સત તરફ ગયો નથી, અવિનાશીને સાધ્યું નથી એટલે આ દુઃખો છે. વિનાશીને ગુના કરે છે નહીં, મ્યુઝિયમમાં ચોરી કરી એટલે માર પડે કે ના પડે? અરે બરફની ચોરી કરો ને તોય માર પડે, અને બરફ ઓગળી ગયો હોય ચોરીનો ગુનો ચોટી જાય. આવી વિચિત્ર છે આ સંસાર. હવે જે મરી જવાનો વિચાર કરે છે પણ મરી જતો નથી, તો એને શું ગુના લાગે? એ બિલીફ બગડી પછી આવતે બહુ મરશે, એટલે ના પ્રતિક્રમણ કરવા પડે કે ભગવાન મેં આ જે ઈષ્ટદેવને માનતો હોય કે મેં આવડા વિચાર કર્યા મરવાના, ખોટું જિંદગીમાં નહીં મરું, હું તપને આ દુઃખોને સમતા ભાવે પૂરા કરીશ, પણ ખોટું પગલું નહીં ભરું. સત એ નિરાલંબ વસ્તુ છે, ત્યાં આગળ અવલંબન લઈને ખોળવા જાય તો સી રીતે મળે? એ તો એક જ્ઞાની પુરુષનું અવલંબન લે તો કામ થાય, કારણ કે એ છેલ્લામાં છેલ્લું સાધન છે, આત્મા નિરાલંબ છે. હેડિંગ નિરાલંબી દશા. પ્રશ્ન કરતા, પણ તમે જે સમજની વાત કરો છો એ નિરાવલંબી સમજ છે ને? દાદાશ્રી, એ તો વાત જ જુદી છે, જુદી જ છે, નિરાવલંબી છે. એ તો જગતે હજુ સાંભળેલું જ નહીં, બજારમાંય સાંભળેલું નહીં, એ અમુકે અનુભવેલું છે, એ કહ્યા વગર જતા રહેલા. જેમણે અનુભવેલું એ કયા કર્યા વગર જતા રહેલા, નિર્વાણ પામીને મોક્ષે જતા રહેલા, એટલે જગતને અમુક રહસ્ય ગુપ્ત જ રહ્યા છે કે છે. એ જે એ છે તે મેં તો બજારમાં ખુલ્લું કર્યું. બોલો, આ જગતમાં આ છે નિરાલમ દશા હોય છે, શુદ્ધાત્મા પદ એ અંતિમ નથી, એનાથી ઉપર નિરાલમ દશા, કેવળ જ્ઞાન સ્વરૂપ, એ જગતમાં વાત ખુલ્લી થઈ કે છે. આ દાદાનું આપ્તસૂત્ર ચાલતું હતું ત્યારે કહે છે ને કે એમાં એક વાક્ય આવ્યું દાદાનું, કે જેણે તમે શુદ્ધાત્મા મહાત્માઓ બધા, તમે શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલો છો, અમે કેવળ જ્ઞાન સ્વરૂપમાં રહીએ છીએ. પછી કહે છે, કેવળ જ્ઞાન સ્વરૂપે આત્મા જાણ્યો એનું નામ જાણ્યું કહેવાય? મેં તો આ તો કંઈક જુદી વાત છે, આખી એ તો શુદ્ધાત્મા એટલે અંતિમ પદ આવી ગયું એવું સમજતા હતા.
દાદા કહે છે આ તો એથી આગળ છે, અને એને નામ જાણ્યું કહેવાય કે કેવળ જ્ઞાન સ્વરૂપી આત્મા જાણ્યો એનું નામ જાણ્યો કહેવાય. જગતમાં છેલ્લામાં છેલ્લું આ છે નિરાલમ દશા. પહેલી વખત ખબર પડી કે આવી આગળ દશા હોય છે. પછી તો ઘણા અનુસંધાન મળ્યા એના, પણ ત્યારે એમ લાગે કે આ જો વાત સાંભળી હોય તો કોમારે આપણે, કે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી ઘણું આગળ પુરુષાર્થનો ભાગ બાકી છે હજુ. હવે આ જે નિરાવલંબનની સમજ છે, નિરાલંબી સમજ છે, તો ત્યાં વર્તન કેવું હોય દાદાશ્રી? વર્તન લિમિટેડ થઈ જાય ને પછી ખલાસ થઈ જાય. પાઇપલાઇનમાં પાણી ભરવાનું બંધ થઈ ગયું, જૂનું પાણી ખાલી થતું નવું પડતું જ નથી, તો જૂનું પછી કેવો ફોર્સ હોય એનો? એ ધીમે ધીમે દોડી પડ્યા કરે. એટલે આ વર્તન જૂ જ થઈ જાય. ચાર્જ બંધ થઈ ગયું છે, ડિસ્ચાર્જ ખાલી થતું જાય છે, અને આત્મજ્ઞાન થયા પછી ઘણા કાળે પેલું નિરાલમનું પદ આવે છે, ત્યારે તો ઓર ડિસ્ચાર્જ ખાલી થઈ ગયું હોય, ઘણી બધી ફાઇલો પૂરી થઈ ગઈ હોય, ત્યારે તો નિરાલમ સ્વરૂપ પોતાનું દેખાય, અને ત્યારે ઘણું બધું વર્તન જૂ જ રહ્યું હોય, ખરી પડ્યું હોય બધું. પેજ નંબર 308 પ્રશ્ન કરતા, ના દાદા, જ્યાં નિરાલંબનની સમજ છે ત્યાં આગળ વર્તન ચારિત્ર બધું એક જ હોય ને? દાદાશ્રી, વર્તન બહુ જૂજ હોય, થોડું ઘણું. જેમ ભમરડો ફરતો ફરતો થાકી જાય ને પછી ધીમે ધીમે ફરે એવું. એ ભાઈ પેલું અંદરનું પૂછવા માગતો હશે કે પેલું જ્ઞાન દર્શન ચારિત્ર બધું એક થઈ જાય ને, તે એ વર્તન શબ્દ બોલ્યો એટલે દાદાનો જવાબ વર્તન જૂજ હોય કે છે. પછી પાછો પૂછે છે પ્રશ્ન કરતા, એ તો બાહ્યની વાત કરી તમે દાદાશ્રી, તો બીજું શું? અંદર તો કશું હોય નહીં, ક્લિયર હોય, ચોખ્ખું જ હોય. અંદર જ્ઞાન દર્શન ચારિત્ર બધું એક રૂપે થઈ ગયું હોય નિરાલમની સ્ટેશન એમની દશામાં. નિરાલમની શરૂઆતમાં નિરાલમ સ્વરૂપ દેખાય છે, પછી ધીમે ધીમે એને આગળનું રહેતું નથી અનુભવ, પછી ચારિત્ર અને પ્રતીતિ એ બધું એકરૂપ થતું જાય, જુદઈ ના રહે પછી. પ્રશ્ન કરતા, તમારી દશા છે અમે જોઈએ છીએ, પણ અમને કંઈ ખ્યાલ નથી આવતો, પણ તમારી દશા કેવી હશે? પરમ જ્ઞાનની અંદર જે દશા હોય છે એ દશા કેવી હોય દાદાશ્રી? હા, એ દશા અમે જ જાણીએ. હું સમાધિની બહાર નીકળતો જ નથી. અત્યારે મારી સમાધિ નિરંતર ચાલ્યા કરે છે. આ અંબાલાલ પટેલ તે હું નોય, આ અહંકાર તે હું નોય, આ ચિત્ત તે હું નોય, બધી ચીજની પાર હું છું, આ શુદ્ધાત્માય હું નોય. શુદ્ધાત્મા તો આ લોકો બન્યા છે તે, હું તો શબ્દ સ્વરૂપે નથી, હું દર અસલ સ્વરૂપે છું, નિરાલંબ સ્વરૂપે છું. પણ 4 ડિગ્રી હજુ ખૂટે છે, જે મારી પૂરી થઈ નથી. ત્યાં સુધી મારી ઈચ્છા શું છે? કે આ જે સુખ હું પામ્યો તે સુખ લોકો પામે એટલી ઈચ્છા રહી. એટલી અદ્ભુત દશા આપણી ભાષામાં સમજાય એવું કે છે, અહંકાર હું નથી, બુદ્ધિ હું નથી, ચિત્ત હું નથી, મન હું નથી, દેહ હું નથી. આ શુદ્ધાત્મા બોલો છો તમે, એ તમે એ પદમાં આવ્યા છો, હું એનાથી ઉપર ગયો છું કે છે. નિરાલંબ સ્વરૂપે શબ્દ રૂપો શબ્દ એ પૂરા થઈ ગયા કે છે, નિઃશબ્દ દશામાં આવી ગયો છું કે છે. અને જ્ઞાન દર્શન દર અસલ સ્વરૂપે વર્તે છે, નિરાલંબ સ્વરૂપે, કેવળ જ્ઞાન સ્વરૂપે. દીપુભાઈ, આ જરા સમજવું હતું કે આ શુદ્ધાત્મા શબ્દ રૂપે નથી, એટલે શુદ્ધાત્મા શબ્દ રૂપે છે પણ હું એ રૂપે નથી. આપણને બધાને છે જ્ઞાન મળ્યું છે અને આવી રીતે વર્ષો ગયા હોય તો કોઈ વાર એવી એવું આવે કે આપણને દાદા કહે છે કે આ શુદ્ધાત્મા શબ્દથી આગળ આપણને આવે ને આવે તો એ કયું આવશે? આજ આ શિબિરમાં આવી જશે હવે, આપણે ખબર નહોતી. આપણને લાગે કે આપણે આ બેટા જે છેલ્લું સિંહાસન છે, ના હજુ આગળ મોટું છે, હમણાં ઉતરીને ત્યાં પહોંચી જશે તોડતો. એટલે છે જ,
અને તે જ આપણને આ ખબર પડી કે હે આગળ સ્વરૂપ છે. એ થયા પછી ખબર પડ્યા પછી તો પછી આ રિલેટિવ ઓર છૂટતું જશે, રિયલનો પુરુષાર્થ ઓર વધતો જશે. એટલે ઘણી બધી વાર સમજો કે આપણે જ્ઞાનવિધિ કરતા જ્ઞાનવિધિમાં બેઠા હોય, પછી ચરણવિધિ કરતા હોય, પછી ઘણી વાર પ્રકૃતિ ઉછળે એ વખતે અંદરથી એક જ સેકન્ડમાં આમ દેખાય કે આ ઉછળી અને સમજો બુદ્ધિએ કંઈ બતાવ્યું તો બુદ્ધિએ બતાવ્યું ને એ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ તો આ શબ્દો તો બોલું છું પણ એ વખતે એની મેળે કૃપાથી થાય એમ, તો એ શબ્દરૂપ શુદ્ધાત્મા કહેવાય આપણું કે શું કહેવાય? ના એટલે એ શબ્દરૂપથી ઉપર ગયું કહેવાય. ઉપર ગયું શબ્દરૂપમાં ઊંચા નીચા પરિણામે હલી જાય અને આ તો જાગૃતિ છે ત્યારે ત્યારે જ રહે. અને આમ જાગૃતિ એટલી બધી આવી જાય કે તરત જ પેલું ઊંચા નીચા પરિણામમાં આપણને અસર ના થાય. હા એવું છે. એટલે પછી એ અનુભવ ના અંશ વધતા જાય ત્યાં. પછી આપને પૂછ્યું છે અત્યારે કેવું આપ શબ્દરૂપે શુદ્ધાત્માથી દાદાજી કહે છે અમે દર અસર સ્વરૂપે હોય તો આપને કેવું એમાંથી હોય? મારે એ બધું વધતું જાય આ બાજુનું જ્યારે જ્યાં એટલે કહે ને કે પેલું મિક્સચર થોડું 20-30% પેલું હોય ને 60-70% હોય પેલું શું ને આ શું એટલે કેવળ જ્ઞાન સ્વરૂપની દ્રષ્ટિ વધારે હોય 20-30% અને પછી આ બધું આવી જાય કારણ ડિસ્ચાર્જ બધું છે ને બધું ભરેલો દબાણ આવે એટલે પાછું વ્યવહારમાં આવું આવી જાય બધું પછી જરા પૂરું થાય ને સંજોગ ખસે ને તો પાછું પેલું આવી જાય પાછું આવી જાય એ પહેલાં પેલું મહિનામાં 10 વખત રહેતું હોય હવે મહિનામાં 100 વખત રહેતું હોય હવે દાડામાં 100 વખત રહેતું હોય એવું દાડે દાડે વધતું જાય. દેખાયું છે એ હવે છોડવું નથી એમાં આગળ ને આગળ જ વધતું જાય કે આ સ્વરૂપ અને પછી ધીમે ધીમે બધાનું દેખાતું જાય કે તમારે આ સ્વરૂપ છે તમે ચાલો છો બોલો છો જુઓ છો ખાઓ છો તે કોળિયો આમ પાછો શાક અહીં પડ્યો તો અહીં હાથ જાય તે જોનારો પહેલાં જુએ છે ને પછી ક્રિયા થાય છે એ જોનારાનું સ્વરૂપ મને દેખાયા કરે કહો આ તમે છો. ઓહો નિરંતર ઘણી ખરે અંશે દેખાયા કરે પણ ઉપયોગ મૂકવો પડે એ તો આમ દબાણમાં જતું રહે થોડું પાછું આવું જાય કે ના આ આપણે આમાં રહેવાનું છે આ સ્વરૂપને ઓળખવાનું છે. પણ કરનારો અને જાણનારો બે આમ મારામાંય જુદું દેખાય તમારામાંય જુદું દેખાય કોઈની વાત એમાંય જુદું દેખાતું જાય કે આ ભાગ આ છે પણ આમ ગોઠવવું પડે. દાદા કે ને તમારે ગોઠવવું પડે છે ને એટલે હજુ પ્રોસેસમાં છો. અમારે જેમ તું ત્યાં બેઠો છે હું અહીંયા બેઠો છું પછી ગોઠવવું ના પડે આ ભાઈ અહીંયા છે આ અહીંયા છે આ બધા કે જુદા છે ત્યાં બેઠો છું હું અહીંયા છું ગોઠવ ગોઠવ કરવું ના પડે ને વર્ત્યા કરે. મારે ગોઠવવું પડે કે આ ખસી ગયો પાછું ક્યાં ગયો અરે અહીંયા છે ચાલો એ ત્યાં છે હું અહીંયા છું અંદર આ સ્વરૂપ છે આ જુદું છે આ જુદું છે એવું થોડી થોડી વાર આવે ખરું અને દેખાઈએ જાય ખરું. એટલે એક મોટું કૃપા લાગે કે આ જે બાજુ કોઈ દર જોઈ નથી એ જડી કેવી રીતે તો લાગે આ જ્ઞાનીઓની કૃપા કેવી છે કે આગળ આગળનો ઉઘાડ કરાવે છે. એ તો ના કીધું કે 2006 પછી કેટલી વાતો એવી મળી છે કે જે પહેલાં નહોતી જડી અને હવે આમ 1+1=2 એટલું સ્પષ્ટ અનુભવમાં આવી જાય ત્યારે લાગે કે આ કૃપા જ છે એમની. દિવાકે તમે કીધું કે સામાનું પણ આવી રીતે એટલે સમજો સામો જમતો હોય તો તમને એ દેખાય એનું આ કે ભાઈ પોતે જાણકાર કયો ભાગ છે અને કરનારો ભાગ કરનારો કે ખાનારો ભાગ કયો છે એટલે આ થોડું થોડું જડ એટલે ખુલતું જાય છે ખુલતું જાય છે. સાવધ નહોતી ખબર એમાંથી આ હજુ ઘણું આગળ બાકી છે પણ આ લાગે કે આ શરૂઆત થઈ આ બાજુની નિરાલમનો જે દાદા કે દેખાશે તે દેખાયો એટલે હવે ખાતરી થાય કે હવે વધારશે આગળ. શરૂઆત થાય ને જેમ જેમ પેલો ગ્રાઉન્ડ ફ્લોર પરથી દાદરા ચડતો જાય એ મંદિરની ધજા દેખાય ને 7મા પગથિયા આવે તો દેખાય ને 7મા માળે આવે ત્યારે દેખાય પછી 8મી માળે ચડે ને તો હવે તો શિખરે દેખવા માંડ્યું હા 9મી માળે આવે ને હા હવે તો જો પેલો થાંભલા દેખાય છે કે છે 10મી માળે આવે ને તો કે હવે તો પગથિયા દેખાવા માંડ્યા. એટલે જેમ જેમ પોતાની દશા ઊંચી આવે ને તે મૂળ સ્વરૂપ જેવું છે તેવું સમજાતું જાય તે હજુ હજુ તો સ્વરૂપ જ સમજાય છે એટલે ગુણધર્મ સહિત અને જે કે ને એ તો આગળની વસ્તુ તો હજુ ઘણું બાકી છે પણ શરૂ થયું એવું લાગે. તમારો જ અનુભવ છે તો આ શુદ્ધાત્મા તમને જ્યારે સ્ટાર્ટિંગમાં જ્ઞાન મેળવ્યું હોય ત્યારે શબ્દરૂપે હોય અને હવે અત્યારે આજે તમે કહો છો
તેમાં બંનેમાં અનુભવમાં શું ફરક, તમારા હિસાબે શું આમ તમને શું લેખાય છે બંનેનો અનુભવમાં? એટલે એ જાગૃતિ થઈ ત્યારથી જ આમ શબ્દ બોલવો ના પડે, સ્વરૂપ પકડાય કે આ મારું સ્વરૂપ છે અને આ દીપકનું સ્વરૂપ છે. અને પછી આ વાતચીતનો પ્રયોગ એવો, એ ખરેખર અનુભવ દશા કહેવાય છે. વાતચીતનો પ્રયોગ એ નિરંતર પ્રકૃતિને, પ્રકૃતિના પરિણામને જુદું જ રાખે, પોતે તે રૂપ થવા જ ના દે, એકરૂપ થાય જ નહીં. એમ નથી કહેતો કે ભાઈ વ્યવહાર નિશ્ચય, હવે પેલું બ્રિજ જ તૂટી ગયો છે, પોતે પહેલામાં એક થઈ જ ના શકે. પેલું ઊભું થાય, બધું ફોર્સમાં હોય, ઓછા ફોર્સમાં હોય, ચીકણું હોય, મોડું હોય, આમ ખૂબ ધૂળ ઉડે ને તો આંખને આમ ખબર પડે કે ભાઈ દેખવા નથી દેતું, ધૂળ પાછી ઉતરે એટલે દેખાય, મારી આંખો બગડી નથી, આ ધૂળ વચ્ચે આવી, એવું સમજાય મને. એટલે એ પ્રોસેસ ચાલુ છે. પેલું જેમ જેમ ધૂળ ડિસ્ચાર્જ ફોર્સ ઓછા થતા જશે, વધારે ક્લેરિટી આવતી જાય. એટલે શુદ્ધાત્મા શું આમ બોલવું ના પડે, એમ ઘણા વખતથી સમજાય કે ભાઈ હું આ છું જ, આ સ્વરૂપ આ છે, હું આ સ્વરૂપ છું. પછી શુદ્ધાત્મા બધું ચરણવિધિને બધું નિયમિત કરવાનું બધું, પણ એની દ્રષ્ટિ પેલી હોય, હવે આ બાદ સ્વરૂપ છું તો કે આ બાધા પીડા અડી શકે નહીં એવું સ્વરૂપ પોતાનું છે. અસંગ છું તો આ રીતે અસંગ છે, આમ નિર્લેપ આ રીતે હું છું, સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની આ રીતે છું. એટલે શબ્દો દાદાના વાક્યો એ હિતકારી થાય, આ બોલવા માટે એ બોલાતા જાય તેમ આપણી દ્રષ્ટિ ખુલતી જાય, એવી રીતે બધું ચાલ્યા કરે. આજે શુદ્ધાત્માનું શબ્દ પછી શબ્દથી આગળ સ્વરૂપ દેખાવું, તો હવે ત્રણ જણ છે, એક મહાત્મા છે, પછી એક આપ છો અને દાદાશ્રી છે, તો કેવું એ ત્રણેયનું કેવું આમ તમને તમારા હિસાબે કેવું હોય આમ? એટલે દાદા ભગવાનનું તો એ કે ને કે રિલેટિવનું સુખ નાનપણથી જ, એટલે રિલેટિવમાં વૃત્તિઓ જતી જ નહોતી, એવું દશા હતી, માન એકલું હતું, એ પણ જ્યારે જ્ઞાન થયું એટલે એ ખલાસ થઈ ગયું, એટલે આખો જ રિલેટિવમાં પોતે છૂટા પડી ગયા, ક્યાંય ટચ પોઈન્ટ રહ્યો જ નહીં. રિલેટિવમાં ઊભું થાય એના જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. એટલે કે છે ને, અમે મારા સ્વરૂપમાં જ નિરંતર રહીએ, દરરસલ સ્વરૂપે, પ્રકાશ સ્વરૂપે, આનંદ સ્વરૂપે, કેવળ જ્ઞાન સ્વરૂપે. અને મને એ સમજાય કે આવું એ વર્તી શકે છે, એમને કેવું વર્તું હશે ને એવું સમજાય મને. આ દશામાં પોતે રહે છે એટલે એમને આવું અડે જ નહીં, દરઅસલ ચારિત્ર આવું હોય, યથાખ્યાત અહીં ઊભા રહીને છે એટલે એને આવું હોય. એટલે હું એટલે કે મને કે તમે સમજાવો એમ નહીં, પણ એમની વાત મને સમજાય કે આવું કહેવા માગે છે, અહીંયા અહીં રહીને આ કહેવા માગે છે, આ વ્યૂ પોઈન્ટથી કહેવા માગે છે, આ દ્રષ્ટિથી કહેવા માગે છે, આમ કહેવા માગે છે. એટલે શબ્દે શબ્દનો આમ ફોડ પડતો જાય અંદર, અને પછી તમે પૂછો તો પાછું મને દેખાય, એટલે પછી જવાબ મળે તમને કે આવું આવું છે અંદર. પણ પછી રોજ એ વાપરવાનું ના, વાપરવાનું આટલું જ હોય સ્વરૂપ, કે આ કરનારો કર્યા કરે ને જાણનારો જાણ્યા કરે ને હું આ છું, હું આ નથી, એ ગોઠવાતું જાય રોજે રોજ નિરંતર, એમ ચાલતું જોઈએ, વધારે ને વધારે ક્લેરિટી આવતી જ જાય ને. એટલે કહે ને કે હજુ પ્રોસેસમાં છે એમ, પછી થઈ જાય એટલે પછી અટકે, એ બાબતનું બંધ થઈ જાય, પછી બીજું બધું ચાલુ થાય પાછું. આ એક શરૂ થયું એટલે આપણને આનંદ એવા છે કે ચાલો એક ભક્તનો દાણો ચડ્યો ને, માટે હવે તપેલાના ભાતના દાણા ચડશે બીજા. દીપકભાઈ, જેમ જેમ જુદાપણાની જાગૃતિ વધતી જાય એમાં નિરાલમ દશા આવતી જાય એવું ખરું? હા, એટલે પહેલાં તો શુદ્ધાત્માનો અનુભવ વધતો જાય અને એ અનુભવનું પછી મૂળ સ્વરૂપ સમજાય, કહો આ છે મૂળ સ્વરૂપ. એટલે કે છે ને અહીંયા આગળ આવશે જ આપણને, કે જ્ઞાન દર્શન દરઅસલ સ્વરૂપે થતું જાય, પોતે પોતાનો જ અનુભવ સ્વરૂપે એ અનુભવ રહે ને. એટલે આ શબ્દ છે ને અસ્તિત્વ લાગે છે હું છું અને આ દીપક જુદો છે, પછી અસ્તિત્વ જેવું ના રહે ને, એ પોતાનું સ્વરૂપ જ જ્ઞાન દર્શન સ્વરૂપે કાર્ય થયા કરતું હોય અને પ્રકૃતિના પરિણામ ખાલી થયા કરતા હોય, ઊભા થાય વિયોગ થાય, પોતે જાણકાર તરીકે રહ્યા કરતો હોય. અમારે જાણવું પડે છે ને આ જોવું પડે છે એવું એવું અસ્તિત્વ એવું ના હોય કે હું આમ કરું છું, એક જાણવાપણાનો એ અહંકાર ના હોય, એમ સહજ ભાવે દેખાયા કરે ને પેલું થયા કરે. બીજું દાદા કાલે કહે છે કે અમે બધાને નિરાલમ સ્વરૂપે જોઈએ, એટલે આપણે શરૂઆતમાં તો એમ કહે ને કે બધાને શુદ્ધાત્મા રૂપે જોવાના, તો એટલે દાદા પોતે નિરાલમ સ્વરૂપ થઈ ગયા છે,
માટે એમને બધા એ સ્વરૂપે દેખાય છે. એકચ્યુઅલી તમને રોંગ, જેમ પેલો પેલો શેઠે દારૂ પીધો અને કહે છે હું રાજા છું. હવે આપણે રાજા રૂપે જોઈએ કે શેઠ રૂપે જોઈએ? અને ત્રણેય દારૂ પીધેલા ને ત્રણેય જણા, તો કે નહીં તું રાજા હું પ્રધાન તારો, હા એને રાજા જ લાગે, એમ પ્રધાન જ લાગે. આને છે ને નહીં રાખવાનું, એને ગોર મારા જ બનાવી દઈશું કે છે. એ ત્રણેય જણા વાતો કરતા હોય, અને પેલાને ઉતરી ગયું એને જાણે કે આ રાજાએ નથી, આ પ્રધાને નથી, આ ગોરે નથી, આ ચંદુલાલ શેઠ, આ મગનલાલ શેઠ, આ નગીનદાસ શેઠ, આ ચડી શકે છે. એટલે ઉતરી ગયેલાનું સ્થિતિ એને જેમ છે તેમ દેખાય કે તું બોલે છે કે મને એમ આમ થઈ જાય છે, અને હું તો પછી આવું બોલે ને તો હું ચલાવી જ ના લઉં ને, સમજાય કે ભાઈ આ ભરેલો માલ આવું બોલે છે, તું આ સ્વરૂપે છે. એટલે જુદાઈ ના ઊભી થાય, ભેદ ના પડે, દોષિત ના દેખાય, અને તારું મૂળ સ્વરૂપે સમજાય કે તું પોતે આ સ્વરૂપે છે. જેમ જેમ તને પછી એમની કરુણા જોઈએ કે કેમ કરીને તને એ દ્રષ્ટિ મળે કે આ બધું રિલેટિવ સ્વરૂપની જે પકડો પકડાય છે, આગ્રહ છે, છૂટે અને મૂળ સ્વરૂપમાં તું આવે. પણ એમને ખબર છે તારું મૂળ સ્વરૂપ આ જ છે, એટલે એ દેખી શકે ને ત્યારે જ. હવે એમને તો 100% રહેતો, મને 2% શરૂ થયું તો એમ લાગે કે આટલું બધું જે વસ્તુથી કહે ને કાયમ કોઈ દોષિત ના દેખાય, કાયમ કોઈ સાથે દ્વેષ ના થાય, કોઈ સાથે મોહ ના થાય, આ કેવી વસ્તુ! આટલી શરૂઆત થાય તો આવું શરૂ હશે તો પુરુષ પૂરી દશામાં કેવી અદ્ભુતતા હશે! એટલે એક શરૂઆત થાય છે તોય એનો નિર્દોષ દેખવાનો, અકર્તા દેખવાનો, શુદ્ધાત્મા દેખવાનો, શુદ્ધ સ્વરૂપે જ છે એ આમ ગોઠવું ના પડે, સમજાઈ જાય કે આમ જ છે. અને આ જ નીકળે છે તો કે ભાઈ ઉલટી કરે માણસ, ખાધેલું નીકળે કે ના નીકળે, તેથી કરીને માણસ કંઈ ખરાબ નથી, માણસ ચોખ્ખો જ છે અંદરથી. એટલે એવું બધું પોતાનું સ્વરૂપ જેટલું અનુભવાય છે એટલું સામાનું સ્વરૂપ પણ સમજી શકે પોતે. ડાયરેક્ટ કેમ ના કીધું કે કેવળ જ્ઞાન સ્વરૂપ જ જુઓ એમ? એનું કારણ છે ને, આજે એટલા બધા પડોળો છે વચ્ચે, હજુ માસીન કાકીન સારીન પૈસાવાળીને ગરીબને જાડીને પાતળીને દેખાયા કરે છે. અવસ્થા રૂપ જ એટલું બધું ગાઢ થઈ ગયું છે, એટલે એને અહીંથી શરૂઆત કરો કે છે શુદ્ધાત્મા જુઓ. અને જેને મેં આવરણ ઓછા થઈ ગયા છે ને એને પછી આગળની લિંક મળી જ જશે. મેં કીધું 80-ની, એટલે આમ તો 77થી આ દ્રષ્ટિ ખુલી ને પછી નવા વાક્યો મળતા જ જતા હતા. ત્યાં મળ્યું કે અમે કેવળ જ્ઞાન સ્વરૂપે રહીએ છીએ. કેવળ જ્ઞાન સ્વરૂપે આત્મા જાણ્યો તેનું નામ જાણ્યો કહેવાય. મને તરત ક્લિક થયો કે આ તો નવી વાત મળી. પછી એની પર ચાલ્યો તો મળી લિંક આગળ, કે રૂમને જુએ તો રૂમ, આકાશને તો જુએ તો આકાશ, આ દેહમાં પોતે અમૂર્ત છે, કેવળ જ્ઞાન સ્વરૂપે છે, આકાશ જો છે. એક એક વાક્ય મળતા ગયા. અને આ રૂમમાં અજવાળું હોય અને બે માણસો ગપ્પા મારતા હોય, બે માણસો ઝઘડતા હોય, બે માણસો એકબીજાને પ્રેમથી જમાડતા હોય, તો પ્રકાશને કંઈ ફેર પડે? તે મળતું કે આવું છે સ્વરૂપ. એટલે જેને આગળની લિંક, જેને આવરણ ઓછા થાય ને એને આગળની લિંકનું એને એ જ ક્લિક થાય પછી, એટલે એનો ઉઘાડ વધતો જશે. એટલે દાદાએ કીધું ને કે હું શુદ્ધાત્મા છું, શરૂ કરશો ને જેમ જેમ આમાં આવરણ તૂટશે ને ત્યારે આગળની લિંક તમને મળશે જ. એટલે એમને દેખાડવું ના પડે, એ પકડાઈ જ જાય પહેલાંને, અને શરૂએ થઈ જાય, મને થઈ ગયું, ઘણાને ચાલુ થઈ ગયું છે એવું સહી શકે પછી આગળ આગળનું. જ્ઞાની પુરુષે છેલ્લું અવલંબન છે એવું દાદાએ કીધું, એ તો બધા માટે શક્ય નથી ને. ડેવલપમેન્ટ એનું ઉપાદાન હોય તો જ એ અવલંબન પ્રાપ્ત થાય ને. એને ગંગોત્રીથી પાણી નીકળતું હશે, બધું પાણી એક દિવસમાં દરિયાને મળતું હશે? અમુક જથ્થો મળશે, પછીનો જથ્થો પછી મળશે. એટલે અમુક જથ્થો દાદા પાસે આવશે, પછીનો જથ્થો પછી આવશે. નિરૂમા પાસે આવ્યો અમુક જથ્થો, પછી હવે આ દીપકભાઈ પાસે આવશે, પણ એ જથ્થો આયા જ કરશે, અને એને આગળનો અજવાળો પ્રકાશ મળ્યા જ કરશે. એમ કરતાં કરતાં ડેવલપમેન્ટનો પૂર્ણાવતિ થાય એટલે મોક્ષે જવાનો. એટલે કુદરતી નિયમ છે, આ બધું મળ્યા જ કરવાના આગળ આગળ. એવું તમે પહેલાં વચમાં કીધેલું કે આ શુદ્ધ ઉપયોગ શરૂ થાય, એનું સ્પષ્ટ વિધાન થાય ત્યારથી નિરાલંબ દશાની શરૂઆત થાય. શુદ્ધ ઉપયોગ સ્ટાર્ટ થાય એટલે એને શુદ્ધ ઉપયોગ સ્ટાર્ટ થાય, અનુભવ થાય, સ્પષ્ટ વિધાન થાય, શુદ્ધાત્માનો અનુભવ થાય ને ત્યાંથી શુદ્ધ ઉપયોગ એનો વધતો જાય. અને શુદ્ધ ઉપયોગ વધ્યો એટલે પછી એને
નિરાલમની શરૂઆત થઈ કહેવાય, અથવા તો સ્પષ્ટ વેદનની શરૂઆત. ત્યાંથી વધતું જાય પછી અનુભવનો અંશ વધ્યા. અનુભવ એટલે અડ્યો બરફને, એ જ અનુભવ એમનામ જ સ્પષ્ટ વેદન. અને બરફની ઠંડક અનુભવે છે સ્પષ્ટ વેદન. છે ખરું ઠંડુ, અહીંયા ક્યાંક છે દેખાય, અને અડ્યો હોય ને, અડ્યો એટલે એને હજુ નજીક આવે એટલે છાંટણા ઉડવા માંડે છે હો ઠંડક. પછી અડ્યો હોય એટલે આગળની વસ્તુ, પછી પોતે તે રૂપ થાય ને કેવળ જ્ઞાન. એટલે આપણું એ સ્વરૂપ થાય છે, છાંટણા લાગે, ઠંડક વધતી જાય, નજીક આવતો જાય, એને અનુભવ કહેવાય. અને અનુભવ હોય ત્યારે શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગવાળાને પછી વધતું જાય, એ અંશે અંશે વધતું જાય, પછી પેલું નિરાલમ સ્વરૂપ દેખાતું થાય. દીપા, આ તમે કીધું જગત નિર્દોષ દેખાય, દોષિતા દેખાય, પછી શું કહેવાય દખલ બંધ થાય, તો એ તો લક્ષણો છે બધા. મૂળ હજી લક્ષણ વસ્તુ જુદી છે, અને મૂળ લક્ષણ એટલે ગુણ કહેવાય એના પાછા આપણે કહીએ, પણ મૂળ એનું આગળનું શું કેવું એટલે. એટલે આ જ આત્મ સ્વરૂપ સમજાય ને કે સંજય જુદો છે, તમે શુદ્ધ આત્મા છો. તો શું કહું, હું શુદ્ધાત્મા છે એવું કહું ને? બરાબર, સંજય જુદો છે એવું કહું ને? મને એવું લાગે તું ખરેખર તમે શુદ્ધાત્મા છો, સંજય જુદો. સંજય ગમે તેટલું બોલે, ચાલે, વિચારે, ઉલટી કરે ને, તો એમ ના થાય કે શુદ્ધાત્માએ કરી નાખી. સમજાય કે સંજયથી થઈ ગયું. તો એવી રીતે મને જુદું દેખાય, પછી હવે સંજય ગમે તે કરે, તમે મને નિર્દોષ જોયો, નિર્દોષ જોયો તો લક્ષણ થયું. હા, પણ એ આત્મા દેખાયું, દેખાયું માટે મને લક્ષણ થયું. દેખાયું શું દેખાયું? આત્મા દેખાયો. આ જે થઈ રહ્યું છે એનો પ્રકાશક કોણ છે તે દેખાયું. એટલે પછી ગુનેગાર દેખાય જ નહીં ને કરનારો. એટલે જાણનારો અને કરનારો જુદા સમજાઈ ગયા, એટલે પછી કરનારો ગુનેગાર લાગે જ નહીં. કરનારો વ્યવસ્થિતને તાબે છે, ડિસ્ચાર્જ છે. તું માને છે કે મેં કર્યું એ તારી અણસમજણ છે. આખી ભાઈ તો પ્રકાશક નાયક જ છે. એટલે એ દ્રષ્ટિમાં આવે ને પછી જ નિર્દોષ સહજ વધતું જાય, નિર્દોષ દ્રષ્ટિ વધતી જાય. ભાઈ, કરનારો જુદો છે ને કરનારો વ્યવસ્થિત તાબે છે, એ તો એની પાસે બુદ્ધિ દ્રષ્ટિથી પણ એને સમજાય ને દીધો. હા, પણ બુદ્ધિ દ્રષ્ટિથી પોતે આ છે એ તો જ્ઞાન દ્રષ્ટિથી ના ભાઈ, બુદ્ધિથી સમજાયા પછી ટકે ને ત્યારે અનુભવ ઉત્પન્ન થાય ને. અચ્છા, પેલું શબ્દથી પકડાય, પછી ધીમે ધીમે એને જાગૃતિ રહે, પછી અનુભવ થાય. અનુભવ થાય ને એટલે પછી એને શંકા ના પડે. કોઈ ગમે તેવું કે સંજય આમ બગાડી નાખ્યો, ખરાબ માણસ છે, તો મને એમ ના લાગે કે આટલો બધો ખરાબ થઈ ગયો. થાય કે શુદ્ધ આત્માને ભરેલો માણસ. આ તો શબ્દમાં આ છે, પણ પેલી દ્રષ્ટિમાં છે. અચ્છા, દ્રષ્ટિ જેમ કાગળિયાની અંદર હીરો હોય ને, તો કાગળિયાને ડૂચવામ ફેંકી ના દે, ભાઈ હાથ નહીં લગાડવાનો, હીરો છે 5 લાખનો કે છે, એ કેવું એને દેખાયા જ કરતો હોય પેલા વેપારીને. નહીં, ડૂચો જ લાગે ને. હા, આમ પડીકાન જેમ આમ લાગે કે હમણાં પાન ખાશે, આમાં પાનનું પડીકું લાગે છે, એની ચીત એમાં જ હોય 5 લાખનો હીરો છે કે છે. હું ધ્યાને ના રાખે, પણ આમ આમ કરતાં કરતાં ચેક કરી લે છે ને મારું પડીકું બરોબર. એટલે એની કિંમત એની છે કે ડૂચાની મય હીરો છે. અને કેટલા ઇસ્ત્રી બંધ કપડાં પહેરેલા, તોય મય હીરો તો છે જ, ડૂચા જેવો હોય તો હીરો તો છે જ. એ હીરો ભૂલે નહીં પોતે ક્યારે. એટલે દીપા, આમ 2 વર્ષો પહેલાં તમે કીધેલી સત્સંગમાં કે સ્વસ્વરૂપ એમને દેખાયું અને આ વ્યવસ્થિત કરતા છે એવું દાદાને સમજાયું. સ્વસ્વરૂપ દેખાયું એ આપણે કહેવા માંગીએ છીએ, અને કે જ્ઞાન થયું ત્યારે એક તેમને આ જગત વ્યવસ્થિત સમજાવ્યું, બીજું તમે કીધું કે કઈ રીતે બધું વ્યવસ્થિત શક્તિ ચલાવી રહ્યું છે, બધું દેખાયું, અનુભવમાં આવી ગયું. દેખાયાથી નહીં, ઉપર અનુભવ જાણપણામાં આવી ગયું. અને બીજી બાજુ છે તો સાથે સાથે એમને ગુણ સ્વરૂપ દેખાયું, પોતાનું કેવળ જ્ઞાન સ્વરૂપ. અને દેખાયું અને પછી એ રૂપે રહ્યા પોતે, થોડુંક જૂજ રહી ગયું છે તે એનું એ કે આ કાળમાં થાય એવું નથી. માટે કહ્યું અમે ત્યાં ઊભા છે કિનારે, બારણું ખુલશે એટલે બેસી જઈશું. ખરેખર તો એક આંગળી બહાર રહી ગઈ છે, બાકી મય તો પોતે પેસી ગયા છે. આંગળી રહી બારણાની એટલે આપણે દરવાજો ખુલ્લો રહ્યો તો આપણે બધા પેસવા માંડ્યા, એ ફાયદો મળી ગયો આપણને. એ ભાઈ ઉપર દાદા કહે છે કે આ 5 આજ્ઞા પાડે, આ જ્ઞાન મારે, તો એનું ફળ જ નિરાલમ છે એવું એમને દેખાય છે કે આવું આવું એનું ફળ આ છે. આપણે પાડીશું તો આપણને દેખાશે એ ફળ. બરાબર, એ સિદ્ધાંત છે. અને એકને એક બે જેવી વાત છે. આજે આજ્ઞા જ એવી છે કે જે તમને આત્મામાં રાખે, અને આજ્ઞા જેમ જેમ પરિણામ પામતી જશે તેમ નિરાલમ સ્વરૂપમાં લાવી આપશે પોતાને.
પ્રશ્ન કરતા, જે કહેનારા રહ્યા છે અને નિરાલંબ સંબંધી વાતો કરે છે તે પહોંચતી નથી? દાદાશ્રી, ના, એ પહોંચે જ નહીં ને. એ તો ઘણા વર્ષ મારી જોડે બેસી રહે ત્યારે કંઈક ગેડમાં બેસે. નિરાલમ તરફ તો હજારો વર્ષથી જગત નથી પહોંચ્યું. ફક્ત જ્ઞાનીઓ, કેવળ જ્ઞાનીઓ, તીર્થંકરો એ પહોંચ્યા હતા, ત્યારે કહી શક્યા નહીં અને નિર્વાણ પામીને જતા રહ્યા કે દુનિયા ત્યાં પહોંચી શકી નથી. જો આત્મા છે એમાંય થોડી શંકા કુશંકા ચાલે છે, અને આત્માનું પાછું મૂળ સ્વરૂપ આવું છે એ તો કોક જ બિરલાને અનુભવાય. પૂછે છે, આપણે આ શુદ્ધાત્માથી ચાલુ કરી અને કેવળ જ્ઞાન દૃષ્ટિ સુધી જે દશાને આપને જે અનુભવમાં જે આવ્યું એ રીતે, એ બંનેની વચમાં શું આપનું આવ્યું? એટલે આજ્ઞા પાળવાનું, વૃત્તિ ભેદવાનું, બે વસ્તુ મને વધારે સમજાય. એટલે આ ત્રણ વસ્તુ, એ તો દીપક સાથે વાતચીતો થતી હતી, એક બહુ હિતકારી છે. દરેક વખતે વાત કરનારાથી પોતે જુદો પડતો ગયો, ઠેઠ મૂળ આત્મા સુધી પહોંચી શક્યો. બીજું, પાંચ આજ્ઞા ક્યાં ચૂક્યા એનું કાયમ પુરુષાર્થ ચાલતો હતો. અને ત્રીજું, નિર્દોષ જોવાનું, ગમે તે થાય નિર્દોષ જોવાનું. ગમે તેવું મારી ગયો, લૂંટી ગયો, છેતરી ગયો, ખરાબ કરી ગયો કે મોટા આક્ષેપ આપી ગયો, પણ કેવી રીતે નિર્દોષ છે ને એ જોતાં જોતાં બહુ મોટી સમજણ ખુલ્લી થતી ગઈ. એટલે આ વધારે વધારે, પછી તો ખરેખર કહે ને, દાદાની વાણીનું આરાધન એ શબ્દ જ એમને કહે ને કે આત્મામાં રહી, આત્મા સ્વરૂપને જોઈને વાણી નીકળેલી છે. અજ્ઞાનમાંથી જ્ઞાનમાં સ્થિર થવાની જ વાણી છે. એટલે એ વાણી બહુ જ, એટલે આમાં કયા કયા આધારે થયું એ એક એવો સચોટ આધાર નથી કે એનાથી સર્વસ્વ પ્રગટ થઈ જાય. અને આ બધું જેમ પેલો ફાંફા મારતો હોય ને, તો પેલો ઉપર બેઠેલો માણસ શું કરે, છેવટે હાથ આપી દે ને ખેંચી લે, કૃપા કરે ને આપણને તારી નાખે, એવું છેવટે સમજાય. આપણે ફાંફા મારતા હતા તો પેલું કૃપા કરીને ખેંચી લીધો, એમણે બહાર નીકળી ગયા, એના જેવી વાત. આપણા તરફનો આ કેમની આ પરિચય, પછી પામવાનો ધ્યેય, છૂટવાની તમન્ના, દોષોથી છૂટવું છે, દોષો નહીં આમ કહે ને કે નિર્દોષ જોવાની દ્રષ્ટિ, એ બધું દિન રાત ચાલ્યા જ કરતું હતું અને ફળ આ બધું આવ્યું આપણને. મને તો એનો આનંદ હતો, તે દાડે તો ખબર નહીં મને આવી દશા મળશે, પણ એમ કે દાદાની વાણીની એને જેમ છે તેમ છપાય, જગતમાં અવિરોધાભાસ સિદ્ધાંત રૂપે જગતને આ વાણી પ્રાપ્ત થાય તેનો આનંદ હતો. રેકોર્ડિંગ એ થતું હતું, રેકોર્ડિંગ પ્રમાણે એડિટિંગ થતું હતું, એડિટિંગ પ્રમાણે જગતને પહોંચશે એનો આનંદ હતો. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ. જય સચિદાનંદ. પૂજ્યશ્રી સુષ્મા શાહ, આપ્તવાણી 13 ઉત્તરાર્ધમાં પેજ નંબર 294 પર દાદાશ્રી કહે છે કે પ્રયત્ન થાય તે સહજ કહેવાય, કારણ કે એ ભોક્તાપદનો અહંકાર છે, કર્તાપદનો અહંકાર નથી. એ ભોક્તાપદનો અહંકાર પ્રયત્ન કરે તે સહજ છે, એ પ્રયત્ન કહેવાય નહીં. પછી દાદા કહે છે, પણ એ તો આપણે બોલવું પડે, શબ્દ પહોંચતો જ નથી ત્યાં, તો એ સમજવું તું એમાં શું કહેવા માંગે છે? પ્રયત્ન સહજ છે એ કહેવા માટે શું કહીએ? એમ કે કરનારો નથી, કરનારો હોય તો કર્તાપદ, કર્તાપદ જ ખલાસ થઈ ગયું છે. તો આ ભોગવનારો એ ડિસ્ચાર્જનો ભાગ છે. જેમ પેલી દિયાસ દિવાસળી સળગાવીને પેલી સળી હોય ને, થોડી વાર પછી જાતે વાંકી વળવા માંડે. એને કહેવાય કે જો એને પ્રયત્ન કર્યો વાંકો વળવાનો, કહેવાય કે ના કહેવાય? ના. હા, હવે કેવું શું આપણે એવું વાંકે એની મેળે થઈ જાય છે આ વ્યવહાર, કારણ ડિસ્ચાર્જ જાતે જ કરી નાખે છે, તમે નથી કરતા. એટલે કે ને કે આ સહજ થઈ જાય છે, પણ પ્રયત્ન. આપણે શું છે કે બુદ્ધિ અહંકાર આપણે અક્રમ છે ને, એટલે કર્મો ખપાવ્યા વગર જ્ઞાન મળ્યું છે. એટલે ડિસ્ચાર્જ અહંકાર ને બુદ્ધિ છે, એટલે આપણે અવળું પકડી શકે, કાંઈ કરવાનું નથી. એટલે કે જો પ્યાલો બચાવવાનો બધો પ્રયત્ન કરજો, ફૂટ્યા પછી વ્યવસ્થિત કહેજો. અચ્છા, બરાબર. એટલે આ ગોઠવણી શબ્દની છે. પછી બીજું, હમણાં જે વાતચીત થઈ ને એમાં એવું લાગે છે કે આવરણો મૂળ આત્મા પર છે કે આ
મૂળ આત્માથી છૂટા પડેલા વૈભાવિક હું કે બાવા પર છે. એ બાવાને જ કહેવાય ને, જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની અંતરાય પોતાને જ છે ને. મૂળ આત્મા તો ચોખ્ખો છે, દ્રવ્યથી ગુણ આગળ વાક્ય આવેલું કે મૂળ ભગવાન કેવા છે તો કે દ્રવ્યથી ગુણથી પર્યાયથી શુદ્ધ જ છે. એટલે દાદાશ્રીએ આ વૈભાવિક હુંને વિશેષ ભાવ ઉભો થઈ ગયો છે એ આવરણથી હવે બંધાયેલો, હવે એ પાછો એનું આવરણ તૂટ્યું, એને દર્શન થયું હો મારું સ્વરૂપ મૂળ આ છે. એટલે એ હુંને દાદાશ્રીએ જ્ઞાન આપ્યું કે હા, એને અજ્ઞાની હતો એને જ્ઞાની બનાવ્યો. જય સચિદાનંદ. જય સચિદાનંદ પૂજ્યશ્રી હિમાંશુ. પૂજ્યશ્રી ફર્સ્ટે આપને બોલા થા કે દૂસરે કા કલ્યાણ કરને કે લિએ ઐશ્વર્ય કી જરૂરત હૈ, ઓર ફિર એ બાત ભી થા કે જીતના લાલચ ખતમ હોગા ઉતના ઐશ્વર્ય પ્રગટ હોગા. ઓર એક બાત યે ભી હૈ કે દાદાશ્રીને બોલા કે આધે જગત કા કલ્યાણ હમારે મહાત્માઓ કે સાથ હોગા, તો મહાત્માઓ કા વ્યવહાર તો કભી કભી એસા હોતા, મેં ખુદ કે લિએ એસા બોલ રહી હું, મેં કિસી કે લિએ નહીં બોલ રહી હું, જસ્ટ ઉનકા જો અંદર ભાવ હોતા ઉસે જસ્ટ વિપરીત ઉનકા સ્વભાવ હોતા હૈ, તો ઐશ્વર્ય કહાં હૈ પૂજ્યશ્રી, ઇસમેં યે સમજ ભી નહીં આતા. પ્રકૃતિ કા સ્વભાવ ઉલ્ટા હૈ ઓર ખુદ કા સ્વભાવ સીધા હો ગયા. નહીં, આપ અકેલી આઈ પહેલે કે આપકે કોઈ સાથ મેં, પહેલે કોણ આયા આપકે ઘર મેં? મેં આઈ થી. બાદ મેં કોઈ આયે આસપાસ વાલે? કોણ કોણ આયે આસપાસ? નહીં મતલબ મેરે પરિવાર સે સિર્ફ મમ્મી પાપા મેરી બહેન લોગ આયે. હા, તો અભી એક આપને કુછ હેલ્પ કિયા ઉનકો આને કે લિયે બતાયા? હા બોલા, પર ફિર ભી ઉને હા એ બોલા જો શબ્દ હૈ ને વો કલ્યાણ કા કામ મહાત્મા કર રહે હૈ, ખુદ સુધરે બાદ મેં સુધરેંગે, ભરા હુઆ માલ દખલ કરતે રહેગા, પર ઉનકો જો ભાવ શુદ્ધાત્મા કા ભાવ ચાલુ હુઆ, જાગૃતિ મિલી, આનંદ હુઆ, ઇસી સે મુક્તિ મિલેગી આગે કી, તો વો બાત હમ દૂસરે કો બતાતે હૈ, વો અનુભવ હમારા દૂસરે કો બતાતે. પ્રકૃતિ તો મહાત્મા કી પૂર્વભવ કા પરિણામ હૈ, પર આજ કા જ્ઞાન સે ખુદ મહાત્મા હુઆ હૈ, તો એ ભાવ ઉસકા કામ કરતા હૈ. પર ઐશ્વર્ય જો આપને બોલા લાલચ જાયેગા તો ઐશ્વર્ય પ્રગટ હોગા, લેકિન ખુદ મહાત્મા કા તો 1% કુછ ગયા હોગા ના, 1% ગઈ હો તો ઉતના તો થુ. દેખો આપકી બાત સુન કે મમ્મી બહેન જી આયે કે નહીં? બહુત લોગો એસે મહાત્મા હૈ કે જિનકા ફેમિલી ફ્રેન્ડ્સ સભી કો બુલાતે હૈ, આતે ભી હૈ, તો યે નૈમિતિક કાર્ય હુઆ, લોગો કા કલ્યાણ હોને વાલા હૈ, કોઈ તો નિમિત્ત બનેગા હી બનેગા. આજુબાજુ વાલે કો તો હમસે કોઈ પ્રભાવ નહીં પડતા એસા તો મુઝે ખુદ હી દિખતા હૈ. અભી આપકી જો કમિયાં હૈ ઉસકો નિકાલ કરને કા પુરુષાર્થ ચાલુ રખો, ઓર ભાવના રખો કે દૂસરો કો યે જ્ઞાન પહોંચે વો ભી સુખ શાંતિ પાએ. ઓર આપને બોલા લાલચ, તો અપેક્ષા તો મહાત્માઓ કો ભી હોતા હૈ, એક્સપેક્ટેશન હોતા હૈ, ઉનકે એમ્સ ભી હોતે હૈ, તો વો સબ રહેતે હુએ ઉનકે પાસ ઐશ્વર્ય આયેગા કિસ તરીકે સે? વોહી નહીં, અભી સમજ મેં આના હો ગયા કે યે કચરા ખતમ હોગા, શક્તિયાં પ્રગટ હોગી. પર રિયલ કે લિયે તો ઉસકો રખના હૈ ના પૂજ્યશ્રી, કે મુઝે રિયલ મેં એમ હૈ તો મુઝે ઉસ તરફ જાના હૈ, ઓર વહી રિયલ કા એમ ઉસકો ઇતના યે આગ્રહ કી તરફ લેકે જાતા હૈ કે ઉસકા જો વ્યવહાર હૈ વો બરાબર નહીં રહે જાતા પૂજ્યશ્રી. ફિર ઉસકે બાદ દાદાજી ખુદ બતાતે કે મેં તો કિસી કા વર્તન દેખતા હી નહીં, ઉસકી સમજ ક્યા હૈ વો હમ દેખ લેતે હૈ, ક્યોંકિ વર્તન તો ગિરને વાલી ચીજ હૈ, ઉસમેં હમ રાગ દ્વેષ ભી નહીં કરતે, સુધારને કે લિયે પ્રયત્ન ભી નહીં કરતે, ઉસકી સમજ ક્યા હૈ ઉસકે ઉપર હમ પુરુષાર્થ ઉસકો પ્રોત્સાહન દેતે હૈ. પર હમારા સમજ બહાર દૂસરે કો દિખતા કહાં હૈ પૂજ્ય શ્રી, વો તો હમારા વ્યવહાર હી દિખતા હૈ ના. લોગો જ્ઞાન સમજને કી બાત હૈ, વર્તન કો દેખને સે યહી સબ સંસાર મેં રાગ દ્વેષ ખરે હો જાતે હૈ, વર્તન ડિસ્ચાર્જ હૈ, ડિસ્ચાર્જ કો કા ગુના, ભીતર સમજ ઉસકો હૈ કે મેરી ગલતી હોતી હૈ, મેં પ્રતિક્રમણ કરું, ઉસમેં પુરુષાર્થ હૈ ઉસકા. પટેલ રતિલાલ બપોર પછીના પહેલા સેશનમાં આપણે બુદ્ધિ વિશે થોડી આપણે અમને સમજણ આપી હતી, એમાં 25% જે બુદ્ધિની વાત કરી હતી એ બુદ્ધિને આપણે તીવ્ર ગતિ પ્રક્રિયા કહી શકાય, અને 75% જે રહી તે પેસિવ એટલે કે સામાન્ય બુદ્ધિ પ્રતિ ગતિ પ્રક્રિયા કહી શકાય. કેવી હોય તો કહેજો, પણ દખલ કરનારી ઓછી થાય છે. આ તો શું છે કે બુદ્ધિ થોડી ઘટે ને એટલે 25% અનુભવ થાય. અનુભવ કોને થાય છે? પેલા અહંકારને, એટલે અહંકાર એટલો ઘટ્યો, અને અહંકાર ઘટ્યો ને એટલી બુદ્ધિ ઘટી જાય છે, અને બુદ્ધિ ઘટે છે એટલે ડખોલો બંધ થઈ જાય છે, એટલે કેટલા પૂછવાળા ઓછા થઈ ગયા. એ 25% જ બુદ્ધિ ઓછી થઈ ગયા, 25% જ આત્માનો અનુભવ થયો, એમાં આટલો બધો
બુદ્ધિનો ફેરફાર થયો કે છે, પછી આગળ આગળ વધારશે તેમ વધારે પરિણામ દેખાશે. એ પાંચ પ્રતિજ્ઞા અને ચરણવિધિના કારણે એટલો ફેર પડ્યો હશે. હા, પાંચ આજ્ઞા અને પ્રતિક્રમણ. સચિદાનંદ, આજ્ઞા જ અહંકાર ઓગાળનારી દવા છે. અહંકાર બુદ્ધિ ઓગાળ્યા જ કરે આજ્ઞા, અને અનુભવ પ્રગટ કરાવનારી આજ્ઞા છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. મીના સંઘવી બોલો. જ્યારે કર્મનો ફોર્સ આવે છે ત્યારે નાનું પણ હોય ત્યારે તો ફટકર તો જ્ઞાન ગોઠવાઈ જાય છે, પણ કરીને ગોઠવાઈ જાય. પછી પછી જ્યારે લાંબુ આવે છે ગમે ત્યારે, બે દિવસ ચાલે, બુદ્ધિ એટલી બધી ચાલે કે વાત ન પૂછો. અને બે દિવસ પછી ઉતરે છે ને, હા, પછી જીત્યા આપણે. અરે આખો અવતાર બગાડી નાખે તો દુઃખી થવાની જરૂર, બે ત્રણ દાડાનો શું હિસાબ. એટલે જ્ઞાન જ્યારે ગોઠવાય છે ત્યારે જ્ઞાન ગોઠવાય છે એટલે આવું થાય છે કે આપણે બુદ્ધિના પડ પૂરા થાય છે, કર્મનો ફોર્સ પૂરો થાય છે એટલે જ્ઞાન ગોઠવાય. ના, જ્ઞાન ગોઠવવાથી બુદ્ધિના પડ તૂટે છે એટલે પછી આનંદ વધે અને કચરો ઘટે. પછી ઠંડક એવી થઈ જાય કે પછી પણ જાણે ક્યારે આવે જ નહીં એવું લાગે. હા, એટલે એ પડ ગયું, એ પડ ગયું શું, પછી ક્યારે પાછું ફરી એવું આમાંથી પડ આવશે, ગાંઠમાંથી કેટલા પડ આવશે ને ખબર નથી આપણને. એટલે આપણે ખલાસ થઈ ગયું માનવું નહીં, કારણ આપણી બુદ્ધિ કેવી છે, બહુ ચપળ છે કે હવે મને સૂટે સૂટું પૂરેપૂરું વર્તે છે કે છે, અને પછી પાછો કોથળામાંથી બિલાડો નીકળે ને દરડવા બેસે, હાય હાય મારાથી કેમ આવું થઈ ગયું. ના, આપણે તૈયારી રાખીએ કે ગમે ત્યારે કંઈ કચરો નીકળશે, હું તૈયાર છું, મારે સંભાવે કચરા નિકાલ કરવા છે. એટલે જ્ઞાન ઉપર આવે ને ત્યારે જ્યારે જ્ઞાન ગોઠવાઈ જાય ફટ કરતું, ત્યારે તો પછી એ ઘણી વાર પાછું આવતું હોય એવું લાગે. ના, એ નાના પળમાં અનુભવ લેતા જવાનું, કો આવી જેમ ચાવીથી એક બારણું ખોલ્યું, કયા તો કે આને સાત નંબરની ચાવીથી આ રસોડાનું બારણું ખોલ્યું, પછી ફરી બીજે દાડે ખોલવું હોય તો પેલી ચાવી યાદ રાખીને ખોલવાનું, એમ કરતાં કરતાં અનુભવનો અંશ વધતા જશે આપણી પાસે. હા, એટલે જ્યારે આપણે બે દિવસ બુદ્ધિ ધારો કે ચાલી છે એમાં જ્ઞાન ગોઠવે છે ને, ત્યાર પછી જ્યારે જ્ઞાન ગોઠવે ત્યારે એટલી ઠંડક વરે છે ને, તો એમ થાય કે આ જ્ઞાન જ એવું શું ક્રિયા કરી છે. બરોબર છે. જય સચિદાનંદ. મહેશભાઈ મનાણી, પૂજ્યશ્રી, બે પ્રશ્ન છે. એક તો સ્વસત્તા એટલે કઈ સત્તા? હવે પૂજ્યશ્રી, જ્ઞાન દર્શન, જો હું આત્મામાં છું અને જ્ઞાન દર્શન એ ક્રિયા છે, જેમ કે પેલું આગળનું વાક્ય, શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ જોઈતી નથી. પછી કહે છે, હું ક્ષણે ક્ષણે સદા સર્વથા સ્વસત્તામાં રહી સ્વસત્તાનો જ ઉપભોગ કરું, તેમજ પરસત્તામાં કદી પ્રવેશ ન કરું, એ મારો દ્રઢ નિશ્ચય નિર્ણય પૂરો પાડવો ઉપયોગ છે. હવે સ્વસત્તા કોને કહે છે કે પરસત્તા કોને કહેવાય? એ કરે છે સંજોગો, એને કહીએ છીએ મેં કર્યું, એ પરસત્તા. અને સ્વસત્તા એટલે સંજોગો કરે છે, વ્યવસ્થિતને તાબે છે, એનો જ્ઞાતા દ્રષ્ટા, જ્ઞાતા દ્રષ્ટા એ સ્વસત્તા કહેવાય. તો હું સ્વસત્તામાં રહું, પરસત્તામાં કદી પ્રવેશ ન કરું, અને સ્વસત્તામાં રહી સ્વસત્તાનો ઉપભોગ કરું. એટલે મહેશભાઈ શું કરે છે એના તમે જાણકાર તરીકે રહો, જ્ઞાતા દ્રષ્ટા રહો, અને એક નિરંતર એ રહી શકાય એ માટે શક્તિ માગી છે. એટલે કોઈ પણ સંજોગોમાં દખલ નહીં કરવાની, સંજોગો એ વ્યવસ્થિતને તાબે છે. ઇવન મનાલી મહેશભાઈના મન વચન કાયા બધું ડિસ્ચાર્જ વ્યવસ્થિતને તાબે છે, આખો એ મહેશભાઈ વ્યવસ્થિતને તાબે છે. તમે એનાથી જુદા છો. હવે આ પરસત્તામાં મને કેમ વિચાર ખરાબ આવે એવું ના ડખો કરાય, બસ હવે તો હું બોલવું જ નથી મારે એની સાથે, અલે ડખો ના કરાય. એટલે એ વાણી વિચાર વર્તન ઉપર એ પરસત્તામાં છે, એમાં ડખો દખલ કરવું નહીં કે છે, એવું કહેવા માંગે. સમજાયું ને? એટલે ક્રિયા અને સત્તા આ બેમાં ફેર ખરો? ક્રિયા એટલે શું? જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા એ સ્વસત્તા છે, અને ચા બનાવવાની ક્રિયા એ પરસત્તા છે, અજ્ઞાન ક્રિયા બધી પરસત્તા છે. વકીલાતની ક્રિયા કરો ને એ પર સત્તા બધી. આત્માની ક્રિયા, આત્માની જ્ઞાન ક્રિયા ને દર્શન ક્રિયા. આત્મામાં છે ને ભૂતગલની ક્રિયા નહીં, આત્મામાં ક્રિયા નામનું ક્રિયા એ જ્ઞાન ક્રિયા. એટલે શું? જોવાની, જોયા કરવું એટલે શું? કરવા પણ હશે એમાં, જોયા કર્યું ને જાણ્યા કર્યું, એ જાણવા પણ ને જોવા પણ એને જ્ઞાન ક્રિયા ને દર્શન ક્રિયા કહેવાય.
એમાં કોઈ સંજોગની જરૂર પડતી નથી, કાળની જરૂર પડતી નથી, ક્ષેત્રની જરૂર પડતી નથી, પોતાના સ્વભાવથી છે. એટલે આ દશા તો સિદ્ધ ક્ષેત્રમાં જાય ત્યારની ને, હવે એ દશામાં અત્યારે આપણે જ્ઞાન દર્શનમાં રહી તો એ સિદ્ધ સત્તા સિદ્ધ ક્ષેત્રનો જ આપણે ન ગણાય પૂજ્ય. એટલે એની એ પાંચ આજ્ઞા પાડવાથી જ્ઞાતા દ્રષ્ટા પદ આપણું પ્રગટ થતું જશે, એટલે એમાં ધીમે ધીમે આગળ વધતા છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હર્ષા, કયો પ્રશ્ન છે પૂજ્યશ્રી? પ્રશ્ન પેપર વાળો છે. નિરાલમ, બસ 303 પાના ઉપર. નિરાલમ આત્મા કેવો હોય? આપ દર અસલ સ્વરૂપે હતા, તે સ્વરૂપે વર્તું તેને અદ્ભુત ગુપ્ત સ્વરૂપ કહેવાય. દાખલા તરીકે પોતે જે સ્વરૂપે છે, સ્વસ્વરૂપે છે રિયલમાં, તે રૂપ વર્તન ચારિત્રમાં ગુપ્ત અદ્ભુત નિરાલમ સ્વરૂપ કહેવાય. હા, બરોબર છે. એ જ આપણે એ આવીશું ત્યારે એ સ્ટેશને આપણને હવે ખબર પડી મુંબઈ આપણું ઘર છે, તો હવે અમદાવાદ છૂટશે, મુંબઈ તરફ જઈ રહ્યા છે. એ પાંચ આજ્ઞા ટિકિટ કહેવાય, ટ્રેન અક્રમ એક્સપ્રેસ દાદા ભગવાનની, સત્સંગ કહેવાય, છોડવાનું નહીં. સ્ટેશન આવશે ત્યારે ઉતરાશે, ત્યાર પછી થોડું રહેશે આગળ ઘરે જવાનું, એના જેવી વાત. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી રાજેશ્વરી ઠાકર, પ્રણામ. પૂજ્યશ્રી, દાદા ભગવાને કહ્યું છે કે જેમને જ્ઞાન લીધેલું હોય અને એ બ્રહ્મચર્ય પાળતા હોય તો એમને પૂર્ણ ચારિત્રવાન કહેવાય, તો પછી જેમને જ્ઞાન ના લીધું હોય અને એ બ્રહ્મચર્ય પાળતા હોય તો શું એમને પૂર્ણ ચારિત્રવાન ના કહેવાય? પૂર્ણ ચારિત્રવાન તરફ જઈ રહ્યા છે, સારું કહેવાય. બહુ એમાં શું ખોટું છે? તમને 99 રૂપિયા આપે 100 બદલે તો કંઈ દુઃખી થવા જેવું છે? ના, 100 નોટ ના મળી તો કાંઈ વાંધો, 99 તો મળ્યા. કેટલાકને 99 પૈસા છૂટા મળે, મજા કરો. અને પૂજ્યશ્રી, દાદા ભગવાને કહેલું છે કે જેમને જ્ઞાન લીધું હોય એમને જ મોક્ષ પ્રાપ્ત થાય, તો મારા દાદાએ જ્ઞાન નહોતું લીધેલું કેમ કે આ વિશે એમને ખ્યાલ નહોતો, તો એમને કઈ રીતે મોક્ષ પ્રાપ્ત થશે? હા, પણ એમને દાદા દાદા ભગવાનનું નામ લેતા હતા ને. હા, બસ દાદા ભગવાન નામ લીધું હશે તો પાછી લિંક મળશે એમને. ઓકે, બાબાને ત્યાં બાબો થઈને પછી જ્ઞાન લેશે, પછી ધીમે ધીમે મોક્ષે જશે. તમે આશીર્વાદ આપજો જ્યાં પણ એમને દાદા ભગવાનનું નામ. હા, એ ભાવના રાખીએ, એમને પ્રાર્થના કરવાની દાદાને. ઓકે, શક્તિ આપજો. જય સચિદાનંદ. પૂજ્યશ્રી શ્યામ મેણકર, સાતારા. પૂજ્યશ્રી જય સચ્ચિદાનંદ. પિછલે જન્મ મેં બિલીપ કી કે વકીલ બન ગયા, લેકિન ઇસ જન્મ મેં સાધુ બનને કી બિલીપ કી, તો અગલી જન્મ મેં સાધુ બની, યે કૈસે હોતા હૈ? ઓર આપ હી આપ હોતા હૈ ક્યા, કોઈ પુરુષાર્થ કરના પડતા હૈ? નહીં, બીજ ડાલા, મુક્કા દાના ડાલા તો મુક્કે દાને આયેંગે ને, તો યે ફલ પ્રાપ્ત કરના હૈ તો ફલ પ્રાપ્ત કરને કે લિયે મહેનત મત કરો, બીજ ડાલને કી મહેનત કરો. તો બિલીફ ઓ બીજ હૈ, બિલીફ સે બાદ મેં નિયમ હૈ કે જિસકી બિલીફ બેઠી ઉસકે સંજોગ મિલેંગે, ઉસકા જ્ઞાન મિલેગા, ઉસકા વર્તન આયેગા, ચારિત્ર મેં આયેગા. તો યે હમે ક્યા હૈ કે મુજે કડક શબ્દ નિકલ જાતે બોલના હૈ નહીં, બંધ કર દેના હૈ. અરે વાણી બંધ કરને કા મત કરો, કારણ સુધારો, ને કિસી કો દુઃખ ન હો જાય એસી વાણી હોની ચાહીએ. તો ભાવ સુધારે, બિલીફ સુધારી, ધીરે ધીરે કૈસે વાણી બોલના ચાહીએ તો જ્ઞાન મિલતે જાયગા, આચરણ મેં ચેન્જ આયેગા. તો એસે સ્ટેપિંગ સે હૈ સબ, યે કહેના ચાહતે હૈ. અપને આપ યાને સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, જૈસે મુક્કા દાના ડાલા તો ખુદ નહીં ઉગા સકતે, સંજોગ કાલ ક્ષેત્ર નિમિત્ત ઉસકો ઉગાયંગે, પાણી ગરમી ખત, તો યે સબ કુદરતી વ્યવસ્થા હૈ કે બિલીફ કે આધાર સે ધીરે ધીરે સંજોગ મિલકે ઉસ પ્રકાર કા જ્ઞાન ભી ઉસકો મિલ જાતા હૈ, એસે સંજોગ મિલતે ઉસકા આચરણ ભી આ જાતા હૈ, યે કુદરતી હૈ સબ. જય સચિદાનંદ. દીપકભાઈ, સુશીલા મેયાણી, સાતાબેન. શ્રીમદ રાજચંદ્ર કહે છે કે નીચ સ્વભાવનું અખંડ વર્તી જ્ઞાન કે કેવળ જ્ઞાન, તો કેવળ જ્ઞાન એટલે પોતાની અંદર જ આત્મામાં રહેવાનું કે શું કહેવા માંગે? બસ એ જ, નિરંતર પોતાના જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહ્યા એ નિશ્ચયથી કેવળ જ્ઞાન કહેવાય, અને લોકાલોક પ્રકાશ કે વ્યવહારથી કેવળ જ્ઞાન કહેવાય. એટલે આ નિરંતર એટલે અખંડ, સમયે સમયે શું, કારણ કે અમને ક્ષણ ક્ષણ સુધી પહોંચ્યા છે પણ સમય સુધી નથી પહોંચ્યા, એટલે અમારું 4 ડિગ્રી ઊણું છે કે છે. પૂજ્યશ્રી, કિસી ભી ચીઝ કા પડ જાણા, પડ જાવેગી, ગીર પડશે, માલૂમ પડેગા. वो तो छूट जाता है ना, सिगरेट पीना पहले पीते थे अच्छी तरह, बाद में अभिप्राय चेंज हुआ, सिगरेट पीना गलत है, किस तरह गलत है, उसके प्रतिक्रमण करते हैं, प्रोटेक्शन नहीं करते,
सिगरेट धीरे धीरे गिर जाएगी, गिर गई यानी छूट जाते, आचरण में बंद हो जाता है, वो छूट गया बोला जाता है। एक अहंकार से छोड़ते और एक अपने आप पड़ जाएगी, उसमें क्या डिफरेंस क्या? बहुत अहंकार ने छोड़ दिया, ने ऊपर से काट दिया, वापस पानी डालेंगे संजोग मिलेंगे तो उग निकलेगा और मूल से खत्म हो गया, वो वापस प्रकट नहीं होगा, वो दोष वापस आचरण में नहीं आएगी ऐसा। हाँ, छूट गया, खरी पड़ी, गिर तो पड़ा। अभी बीच में क्या एक नवी भोजन प्रथा करके वो कच्चा खाना शुरू किया था, तो फिर बाद में लगा ये तो मैं अहंकार करके छोड़ रहा हूँ, और फिर उसको कैसे एडजस्टमेंट वापस नॉर्मली, आपकी कुछ कैसी था देखी तो उसमें जैसे तबियत के लिए क्या जरूरत है इस प्रकार एडजस्टमेंट करो, उसमें कोई हरकत नहीं। बराबर। और वो प्रश्न हमें अहंकार ये जो सामान्य चीज है उसमें एडजस्टमेंट करना है, हम किसी को दुख ना हो जाए उसमें जागृति रखनी है, किसी के दोष नहीं देखने वहाँ जागृति रखनी है। सही। ये परसों की, कल मैंने दिया था, परसों की रात की जो समाई हुई थी बहुत अद्भुत हुई थी, और आत्मा को वैल्यू देने से और जो कसाय की यानी गिरने शुरू हो गए, लग रहा था कि ये आत्मा का इतना थोड़ी देर के लिए इतना महत्व दिया तो इतना आनंद आनंद हो गया, और निरंतर अगर ये रहे तो कितना आनंद हो जाएगा। बरोबर, ये हमारे जो भाव होते हैं उसी से आवरण टूटेंगे और जागृति बढ़ेगी, इम्पोर्टेंस भी बढ़ेगी। जय सच्चिदानंद। बोलो। जय सच्चिदानंद। प्रिया वरु पूज्य सी, मैंने एनाथी समझातू के फाइल वन जे छे आत्माथी तद्दन जुदू छे, तो एमने पड़ोसी के मित्र एटो नजीकनू एमनी साथे एटली नजीकनू वर्तन करवानू केम होय छे? कारण शुं छे के पहला हूँ छू मानता था, तन्मय आकार हता, एटले खबर पड़ी के भाई आ तो पड़ोसी छे, पूरण गलन आपड़ा आत्मा नथी, एने जुदू राखो, એ જોડે ગુણાકાર ભાગાકાર કરીએ છીએ, ગુનો ચોંટે છે, દુઃખના ભાગાકાર કર્યા કરે, સુખના ગુણાકાર કર્યા કરે, એ ગુનો ચોંટે છે, એની બદલે તમે આત્મા છો, આત્મા તરીકે રહો અને પાડોશીને સંભાવે નિકાલ કરો, એમાં શું વાંધો આવ્યો તમને? હા વાંધો નથી આવ્યો, સમજી રાખો તો પછી રે સરસ, કહો તમે પછી કોક દાડો આડી આડાઈ કરતી હોય તો બેનને કહેવાય ને, બેન આડાઈ શું કામ કરો, પપ્પાને દુઃખ થાય એવું ના કરો, ઘરમાં કોઈ દુઃખ ના થાય, હવે પ્રેમથી રહો બધા સાથે, કહેવાય ને આપણાથી, એવું પાડોશીની જેમ કહેવાનું, કકડાટ નહીં કરવાનો, મને કેમ આમ થાય છે, હજુ કેમ મારું સુધરતું નથી, એ સુધરે નહીં ને આપણે દુઃખી થઈએ, એને બદલે પાડોશીની સમજણ પાડીએ ને તો એનું સુધરે ને આપણો આવરણ ના ચડે, મુક્તિ થાય આપણી। અને પૂજ્યશ્રી બીજો પ્રશ્ન એ છે કે વિતરાગોનો એવો માર્ગ છે ને કે લોભી હોય તો એમની સાથે છેતરાઈને, માની હોય તો એમને માન આપીને, તો એમની જગ્યાએ હું કે અમે હોઈએ તો એવું કરીએ કે એમની ખોટી સમજ છે, જો એવું વિચારશે તો એમની બિલીફ ગાઢ થતી જશે અથવા તો એની ગાંઠ એ મોટી થતી જશે, તો એ સમયે જે વિતરાગો આગળ વધતા હોય છે ને તો ત્યારે એમની શું સમજમાં હોય છે? જેને છૂટવું હોય ને એને વિતરાગો બધી દવા આપશે મોક્ષની, પણ જેને વેપાર જ લોભ્યો છે, માની છે, તો એ પછી ડખા નથી કરતા, ભાઈ મારો હિસાબ પૂરો કરીને આગળ વધવા માંડ્યા, છતાં એ જ્ઞાનબીજ રોપીને, બોલો એક પદમાં લખે છે ને, માનીને માન આપી લોભિયાથી છેતરાય, છતાં જ્ઞાનબીજ રોપીને સૌને મોક્ષ માર્ગે લઈ જાય, એટલે જ્ઞાનીઓની વાત જુદી છે, આપણી દ્રષ્ટિએ આપણે માપીએ ને ના જડે આપણને। બોલો અમલેશભાઈ, હવે પૂછે છે એવું છે, પાંચ આજ્ઞા આપી જ્ઞાનમાં રહીએ પણ પછી થોડો ટાઈમ જ જ્ઞાનમાં રહી શકીએ, બરોબર, પણ જ્યારે પ્રકૃતિના ઉછાર આવે ત્યારે એ ટાઈમે તો જ્ઞાનમાં રહેવાય જ નહીં, પેલું ક્યાં ભરતોરીનો નાટક કરવો, નાટકમાં તો રહેવાય જ નહીં, તેમાં આગળ પૂરેપૂરા થઈ જાય કમલેશભાઈ, તો એમાં આપણે કઈ રીતે સેટિંગ કરીને રહી શકીએ? જેટલું ચૂક્યા ને બે કલાક ચાર કલાક પછી ભાન આવે ને, હા, એ પાછું રીસેટ કરવાનું, આ ભૂલ થઈ ગઈ આવી ફરી ના હોવ જો, અને કોઈને દુઃખ પહોંચ્યું હોય તો ક્યાં કમલેશભાઈ તો એ નાખો, એટલે ચોખડો ચોપડો ચોખ્ખો થાય, એમ તો ક્યાં ને રાત્રે કદાચ પ્રતિક્રમણ ના થાય કેમ સાહેબ, આજા જ્ઞાન વિધિ ત્રણ વિધિ કરતા આવે ને ત્યારે એમાં યાદ આવી જાય કે એક શબ્દ બધા યાદ આવી જાય, ના પદ્ધતિસર ધોવું આપણે કે આ કપડાનો ડાક પડ્યો તો, પેલો ચાનો ડાક પડ્યો તો, પગ ઉપર કાદો ઉડ્યો તો, બધું યાદ આવે, પણ પછી ધોવું પડશે ને, હા ધોવું, એ પછી ધોવાનું, પછી બરોબર શેમ્પુ લગાડીને ધોવાનું, શેમ્પુ લગાડીને ધોવાનું, પણ પાછું એક બુદ્ધિ પાછી એવી પણ ટેક ઓવર કરે કે પછી કરી, હા એ પોલ મરાવે કે પોલ મરાવે છે એ નહીં, આપણે આપણે કહે ને આપણા લોકો જરાક દાળ પડી હોય ને કપડા ઉપર, જમવાનું આખું પડતું મૂકે, હા ભજીયા છે ને, નહીં પહેલા માં ઢાક પડી જાય કે છે, ચપાટ બંધ પાણી ચોપડી આવે, ઘેર જઈને પાકું ધુવે પાછું, ઘસી ઘસી, એવું આપણે આમાંય કરવું પડશે, તે ઘડીએ થાય ને સારણ વિધિ વખતે એ પાણી રેડ્યું, પછી નોંધી રાખવાનું, સામાયિકમાં
યાદ કરીને કમલેશબેન કહે એક એક ધોઈ નાખો, આપણે વહેલું છૂટવું છે. હવે બસ પૂજ્ય એવી ભાવના છે. અને બીજું પૂજ્ય સેવાના ભાવમાં એવું થાય, સેવા આપણે પ્રાયોરિટી કરતા હોઈએ પણ ઘણી વખત એવા સંજોગ બાજતા હોય કે ના બોલવાનું પણ ભૂલી જતું હોય. હા, એ વખતે આપણે કઈ જાગૃતિ રાખવી, પ્રતિક્રમણ કરવાનું, અને પેલી વાણી બોલતા પહેલાની વિધિ, પ્રાર્થના, પછી પાંચમી કલમ, એ બધી શક્તિ માગીને આગળ વધવાનું. સુશીલા કે મહેતા, પૂજ્ય શ્રી જય સચ્ચિદાનંદ, મારો પ્રશ્ન એવો છે કે અમે મહાત્માઓ સત્સંગ સામાયિક વિધિ વાંચન કરીએ, પારાયણમાં આવીએ, પાંચ આજ્ઞા ગોઠવીએ, વાતચીતનો પ્રયોગ કરીએ, તો અમારી અંદરની દશાનું પરિણામ વધે કે નહીં? વધે ને, ચોક્કસ વધે. તમને ખબર પડે આ તો, આ તો ઠંડક વધી કે ઘટી? વધી. હા, એટલે વધે જ. તો એ આપણને બહાર કેમ દેખાય, કેવી રીતના ખબર પડે? લોકો ના દેખાય, કઈ વાંધો નહીં, આપણ તો રહે છે ને આનંદ મારો. હા, ખાતરી. લોકો આ કેવું છે કે આપણે પેલું પચી પડ હોય ને એમાં ત્રણ પડ સુધાર્યા, પણ પેલો બીજો દાસ તો એટલે સમજવાનું કે હજુ કચાશ છે. સુશીલા બેન ને કહેવાનું, બેન ધોઈ નાખો, ચોખ્ખું કરો ચોપડો, પછી બહારના જેમ જેમ લોકોને દાજવાનું બંધ થશે ત્યારે લોકો એ બૂમ પડશે. કેવું પડે, સુશીલા બેન માં બહુ ફેરફાર થઈ ગયો, સત્સંગમાં જઈને દયા થયા કે છે. અંદર આપણો સુધારશો ને, અંદરથી સુધરતું સુધરતું બહારનું છેવટે સુધરશે, એટલે આપણે અંદરનું ચોખ્ખું વધારો. તારાને એક ઇન્ટર કોલેજ મેં ટીચર કી સર્વિસ કી હૈ, તો કરીબ 4 સાલ પહેલે વહાંથી એક ટીચર કોઈ ઘટના કો લેકર કે કાફી કઠોર શબ્દ બોલ દીએ થે ભરે ક્લાસ મેં લડકીઓ કો સામને, તો ઉસ સમય બાદ મેં તો પ્રતિક્રમણ કરકે ઓર ઉસસે 6-7 મહિને બાદ પ્રત્યક્ષ માફી માંગ કે ભી ઉસસે ઉસકી માફી માંગ લી થી, લેકિન ઉનકે મન મેં દુઃખ થા. ધીરે સે ઉન્હોને કહા કે કૌન ગલતી હૈ, તો કુછ સમય બાદ મેં ઘટના ભૂલ ગઈ થી મેં, લેકિન કલ કી ટકરાવ કી સામાયિક મેં વો ઘટના તાજી હો ગઈ, ઓર ઇસ ઘટના ને મુજે કિસી ભી પ્રસંગ કી સામાયિક કરને નહીં દી, દેખને નહીં દિયા, એકદમ યહી ઘટના એકદમ ઘૂમતી રહી. તો ઇસકા કારણ ઇધર યે રહા કે 4-5 મહિને પહેલે ઉનકી મૃત્યુ હો ગઈ, હો એક્સપાયર કર ગઈ હો અચાનક મેં, તો ફિર મુજે બાદ મેં ઘટના એકદમ તાજી હો ગઈ. વો બ્રાહ્મણ થી હો, તો યે રહેતા કે મતલબ ઉનકો દુઃખ થા, તો નયા જંગ ઉન્હોને લે લિયા હૈ, તો કહીં બદલા ના લે, કહીં બૈર ના બંધે, તો એસા એકદમ મન મેં ચલ રહા હૈ. મેને ઉસસે માફી માંગ લી થી જી, તો ફિર બાદ પૂરા હુઆ. પ્રત્યક્ષ મિલકે માફી માંગ લી થી પહેલે આપને, તો પૂરા હોતા હૈ. અભી ફિર હમારી જો પ્રકૃતિ હૈ ઉસકો ચેક કરેંગે, ઉનકો હમારે નિમિત્ત સે દુઃખ હુઆ, મગર હમારા કુછ કષાય થા, આગ્રહ થા, કુછ પકડ થી, તો ઉસકો અભી તો ડાલો, ઉન્હી કે શુદ્ધાત્મા કો યાદ કરકે, મગર હમે હમારે દોષ કો ધોના હૈ, તો ફિર હમ મુક્ત હો જાયેંગે. ઉનકો પહોંચ ગયા, પ્રતિક્રમણ ભી પહોંચ ગયા, પ્રત્યક્ષ ભી માફી માંગી થી, અને બોજા રખને કી જરૂરત નહીં કે વાપસ બદલા લેગે. જી અચ્છા, ઓર મેં આપસે ભી માફી માંગના ચાહ રહી હું, મન મેં થોડા સા તકલીફ ચલ રહી ઇસકી, આપ કે આ ગયા હો તો માંગ લો. નહીં બરોબર હૈ, એ તો પૂરા હો ગયા અભી. અચ્છા જી જી.